જય શ્રી કૃષ્ણ બાળકો, નમસ્તે. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 2માં વિષય હિન્દી વિષયમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? રૂ પહોંચ્યા હતા. આપણે આગળ વિડીયો ગયો ત્યારે આપણે દીર્ઘવાળું ઊ છે તે કમ્પ્લીટ કર્યું હતું, બરાબર? આજે આપણે રૂ છે તે જોવાનું છે. ચલો પઢો, રંગ ભરો, વાંચો અને રંગ પૂરો. અહીં આપણને ચિત્ર આપેલું છે. ચિત્ર કોનું છે? આપણે જોઈએ છીએ કે ઋષિનું ચિત્ર છે. ઋષિ ગુજરાતીમાં આપણે આ રીતે લખીએ છીએ, હિન્દીમાં પણ ઋષિ આ રીતે જ લખાય, ઉપર લીટો કરવાનો રહે. તો ઋષે ઋષિ, ઋષે ઋષિ, ઋષે ઋષભ પણ થાય, જેને આપણે ચિત્રમાં જોઈએ છીએ. કોણ છે? બળદ છે. બળદને હિન્દીમાં ઋષભ કહેવાય. તો ઋષે ઋષભ પણ થાય. હવે અહીં જોઈએ, આપણે ટપકા જોડેલા છે ત્યાં રૂ આપણે બનાવવાનો છે. અહીંયા રૂ છે તેમાં તમારે રંગ પૂરવાનો છે. હવે અહીં આપણે રૂ છે તે બનાવવાનો છે. પહેલાં તો રૂ છે તે અહીંયા આપણે ટપકા જોડીને પૂર્ણ કરીએ, બરાબર? ઋષે ઋષિ. ઋષે ઋષિ આ રીતે બોલતું જવાનું, બરાબર? ચલો અહીંયા રૂ બનાવવાનો છે. ઋષે ઋષિ આ રીતે અહીં ટપકા જોડવાના અને બાકીની લાઈનો છે ત્યાં તમારે રૂ બનાવવાના છે. જ્યારે બનાવો ત્યારે બોલવાનું છે. તો હવે રૂ ઉચ્ચાર છે તે બાળાક્ષરીમાં ક્યારે આવે? જ્યારે નીચે આવું જો આપણે ક છે તેને નીચેની સાઈડ આ રીતે રૂ વંચાય. કઈ રીતે વંચાય? તો કે ક વત્તા રૂ બરાબર ક્રુ, એવું આપણે વાંચીએ ને. તો અહીંયા જો નીચે આપણને આ રીતે નિશાની આપી છે તો તેને શું વંચાય? ક્રુ વંચાય. તો પહેલાં આપણે ક અને નીચે ક્રુ બોલવાનું છે, બરાબર? પછી છે ખ, ખ વત્તા રૂ એટલે ખ્રુ, ગ્રુ. ગ્રુ છ્રુ, છ્રુ ઝ્રુ, ઝ્રુ ટ્રુ, ટ્રુ ડ્રુ, ટ્રુ. આ રીતે હવે અહીંયા છે તે લાઈન તમારે બનાવવાની, બરાબર? ક્રુ, ત્યાર પછી ખ્રુ, ત્યાર પછી ગ્રુ, ગ્રુ છ્રુ, છ્રુ ઝ્રુ, ઝ્રુ. તમારે બોલવાનું છે હો, બોલું પછી. ટ્રુ, ટ્રુ ડ્રુ, ડ્રુ, બરાબર? જો પહેલી લાઈન મેં તમને કમ્પ્લીટ કરી દીધી છે, બાકીની બે લાઈન તમારે કમ્પ્લીટ કરવાની છે. અહીં સુધી આપણે બોલ્યા છીએ તો આપણે શ્રુ સુધી કમ્પ્લીટ કરી લઈએ, બોલી જઈએ, બરાબર? ણુ, ધ્રુ, તમે લોકો બોલજો. થ્રુ, ધ્રુ, ધ્રુ, નૃ, પૃ, ફ્રુ, ભૃ, ભૃ, નૃ, ૃ, ૃ, લુ, ૃ, શૃ, 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 ઘૃ, ક્ષુ, ગૃ, ધૃ અને શૃ, બરાબર?
હવે જ્યારે લખો ત્યારે બોલતું જવાનું છે અને બાકીના જે લાઈન છે તે ટપકા જોડવાના અને નીચે લાઈન બનાવવાની છે. એ રીતે બે લાઈન કમ્પ્લીટ કરવાની છે. ચલો હવે આગળ જોઈએ. વાંચો શીખો ઓર લીખો. પહેલો શબ્દ છે કૃપા, તો ટપકા જોડીને આપણે પૂર્ણ કરવાનું છે. ઓકે, કૃપા જેમાં રૂ સેમાં સમાયેલો છે ક્રૂમાં. ઓકે, ત્યાર પછી પૃથા, ત્યાર પછી વૃથા, ત્યાર પછી ગૃહા. બરાબર. હવે જુઓ, આપણે એ વાત ખાસ ધ્યાનમાં લેવાની છે કે આ જો જે વચ્ચેનો શબ્દ છે તે અડધો છે, તો આપણે કઈ રીતે વાંચીશું કે દ્રશ્ય. શું વાંચીશું? દૃશ્ય, અડધો અને ય, દૃશ્ય. પછી આ શું છે? તૃણ, તૃણ. પછી આ છે અમૃત. પછી નૃપ. ઓકે, હવે અહીંયા આપણે વાંચ્યું અને લખ્યું છે, નીચેની લાઈન છે ત્યાં તમારે જાતે લખવાનું રહેશે. ઓકે, ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ઋથે શરૂ હોને વાલે શબ્દ કો સાચું કરો. સાચું કરવાનું છે ઋથી શરૂ થતો શબ્દ હોય તેની ખાનામાં. ઇમલી જેમાં પહેલો રૂ છે નહીં, ઋષિ જેમાં રૂ છે તો રાઈટ કરેલું છે. અનાર આવશે નહીં, ઝરણા, ઋષભ અહીં આવશે, ઋજુ તો અહીં પણ સાચું આવશે. ત્યાર પછીનો પ્રશ્ન, રૂ કો તીરકી દિશા મેં પડકર શબ્દ બનાવો. શબ્દ બનાવવાનો છે જેમ કે ઋષિ, પછી શું આવશે? ઋતુ. ઋતુ, ત્યાર પછી ઋજુ. ઋજુ, ત્યાર પછી ઋણ, ત્યાર પછી ઋષભ, ત્યાર પછી ઋચા. બરાબર, આ રીતે. ત્યાર પછી નીચેનો પ્રશ્ન છે, ચિત્ર પહોંચાન કર, નીચે ઉસકા નામ લખો. અહીંયા નામ લખ્યા છે તે આપણે જોઈ અને ચિત્રમાં કયું નામ છે તે આપણે નીચે લખવાનું રહેશે. જેમ કે પહેલું ચિત્ર કોનું છે? ઋષિનું છે, આપણે આગળ જોયું હતું. તો હવે ઋષિ ક્યાં લખેલું છે? અહીંયા લખેલું છે, તે આપણે અહીંયા લખવાનું રહેશે, ઋષિ. હવે આ કોણ છે? ઋષભ. તો ઋષભ અહીંયા લખ્યું છે તે જોઈને અહીંયા લખવાનું રહેશે, ઋષભ. ભ હોય તેનું આ જે ઉપરનું મીંડું આવે તેની ઉપર લાઈન આવશે નહીં. ઓકે, હવે આ ચિત્રમાં કોણ છે? શ્રી કૃષ્ણ. તો આપણે લખીશું શ્રી કૃષ્ણ. અહીં પણ શ્રી ઉપર આવશે નહીં, લીટી. બરાબર. આ કોણ છે? નૃપ. નૃપ. બરાબર. તો આ જે હોમવર્કમાં બંને પેજ છે તે તમારે કમ્પ્લીટ કરવાના રહેશે પુસ્તકમાં. બરાબર. અને નોટબુકમાં પણ એકવાર સરસ મજાના અક્ષરે લખવાના છે.